વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ તો ચાર કલાકમાં રાજ્યના 96 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં ભરૂચમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ પડ્યો છે. તો અમરેલીના રાજુલામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે અંકલેશ્વરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. 12 તાલુકામાં 1 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે. આ રીતે છેલ્લા 4 કલાકમાં રાજ્યના 96 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વાત હવે અમદાવાદની. અમદાવાદમાં ગઈકાલથી જ વરસાદી માહોલ બરાબર જામ્યો છે. વરસાદી વાતાવરણ વચ્ચે અમદાવાદ શહેરમાં તેજ પવન આજે ફૂંકાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે. આ તસવીર અમદાવાદથી આપને બતાવી રહ્યા છીએ. વાદળછાયું વાતાવરણ છે અને કાળા ડિબાંગ વાદળો અમદાવાદ શહેરને ઘેરી વળ્યા છે અને આજે પણ અમદાવાદમાં વરસાદ પડશે, કારણ કે ગઈકાલે જ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદ થશે. આગામી 3 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી છે, જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક સ્થળો ઉપર ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. મહત્વનું છે કે આજે વહેલી સવારથી જ ભરૂચ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી. તેની સાથે સાથે અમદાવાદમાં પણ હાલ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તેની સાથે સાથે હળવાથી ભારે પવનની પણ શરૂઆત હાલ તો થઈ ચૂકી છે, ત્યારે આગામી 3 કલાક દરમિયાન હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. રોનક વર્મા, News18 ગુજરાતી, અમદાવાદ. વાત દક્ષિણ ગુજરાતની કરીએ તો વલસાડ જિલ્લામાં રાત્રિ દરમિયાન તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ શહેરમાં 6.5 ઇંચ અને કપરાડા તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. આજે પણ સવાર બાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદને પગલે વલસાડ શહેરના છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ 2 કાંઠે વહેતા થયા છે. ગઈ મોડી રાત્રે વલસાડ શહેરમાં ધોધમાર વરસાદને પગલે શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા તો શહેરની રોજિંદી સમસ્યા સમાન છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા. વહેલી સવારે નોકરી ધંધે જતા રાહદારીઓ અને વાહન ચાલકો ખૂબ જ હાલાકીનો સામનો કરતા જોવા મળ્યા. તો વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદને પગલે જિલ્લાના તમામ નદી નાળાઓ 2 કાંઠે વહેતા થયા છે. જિલ્લાની જીવાદોરી સમાન દમણગંગા નદી પર બનાવવામાં આવેલ મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી ડેમમાં પાણીની સપાટી 78.70 મીટર સુધી પહોંચી છે. ડેમમાં અત્યારે 1,19,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને આથી જ ડેમના 7 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી દમણગંગા નદીમાં 76,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવતા નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આથી સલામતીના ભાગરૂપે નદી કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. તો વલસાડમાં છેલ્લા 24 કલાકમાં જિલ્લાના કપરાડા તાલુકામાં 6 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. મોડી રાતથી જિલ્લાના વલસાડ, ધરમપુર, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. ભારે વરસાદથી તાલુકાના અંતરિયાળ ગામોમાંથી પસાર થતા અનેક નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહેતા હોવાથી કેટલાક લો લેવલ પુલ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે અવરજવર બંધ છે. કપરાડા તાલુકાના સિલિધા ગામના કાહડોલ માળ ફળિયાના મુખ્ય રસ્તા પર આવેલા કોઝવે પુલ પરથી પાણી ફરી વળ્યા. સાથે કપરાડા તાલુકાના પહાડી જંગલ વિસ્તારમાં આવેલા તાલુકાના બુરલા ગામ કોલક નદી ઉપર બનાવેલો લો લેવલ પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. 4 થી 5 ગામો સંપર્ક વિહોણા બન્યા, જ્યારે સિલિધા ગામ પટેલવાડામાં ચવેચા ઓહળ નદી પર લો લેવલ કોઝવે પુલ હોવાથી 10 થી 12 ફળિયાના લોકો સંપર્ક વિહોણા બન્યા. તો હાલ સંવાદદાતા વલસાડથી ભરત અમારી સાથે જોડાયા છે. ભરત, વલસાડની ઓવરઓલ સ્થિતિ જોઈએ તો ગઈકાલથી જ ધોધમાર વરસાદ જિલ્લામાં પડી રહ્યો છે. નદી નાળાની સ્થિતિ શું છે? કઈ નદી અત્યારે ઘોડાપુરની સ્થિતિમાં જોવા મળી રહી છે? જી બિલકુલ પંકજ, ગઈકાલથી જ જિલ્લામાં વરસાદી માહોલ જામે છે. જોકે ગઈકાલે દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો, પરંતુ આજે મોડી રાતથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. જો વાત કરીએ તો વલસાડ જિલ્લાના
कपराड़ा और धरमपुर तालुका जो उपरवास है त्या आग भारे वरसद ने कारण जिला नदी नालाओ बे कांठे वही रहा है। नदियों में पूर जेवी परिस्थिति सर्जाई है। जिला की सौथी मोटी देवी दमणगा नदी में भारे वरसाद ने कारण दमणगा नदी पर बनावामां आवेला मधुबन डेम ना उपरवास में वरसाद वरसी रह्यो छे। आथी डेम में पानी की आवक में सतत वधारो थई रह्यो छे। आथी मधुबन डेम माथी दमणगा नदी में 76,000 क्यूसेक पानी छोड़वामां आवी रह्यु छे। जो कि डेम की अंदर 1,19,000 क्यूसेक पानी की आवक है, जो कि जेथी डेम ना 7 दरवाजा खोलवामां आव्या छे ने दमणगा नदी में मोटी मात्रा में पानी छोड़वामां आव्युं छे। आथी दमणगा नदी किनारा लोकोने सावचेत रहेवानी सूचना आपवामां आवी छे। आ साथे ज जिल्लाना वलसाड शहर में पण भारे वरसाद वरस्यो हतो मोड़ी रात्रे। आथी आजे वहेली सवारे जे शहेरना जे मुख्य रेलवे गरनाळाओ छे छिप्पाड अने मोगरावाड़ी रेलवे गरनाळामां पण पानी भराया था। आथी लोको मुश्किली में मुकाया था। आम गईकाल थी जिला में वरसादी माहौल जाम्यो छे, परंतु मोड़ी रात थी जिलाना तमाम तालुका में भारे वरसाद वरस्यो छे अने हजू पण आगामी समय में भारे वरसाद की आगाही करवामां आवी छे। आथी वलसाड जिला वहीवटी तंत्र द्वारा तमाम अधिकारी ने छे हेडक्वार्टर नहीं छोड़वानी सूचना आपवामां आवी छे। साथ जो जरूर जणाय तो एनडीआरएफ की एक टीम पण वलसाड में स्टेन्ड बाय छे। जी भरत, आभार समग्र माहिती आपवा माटे। तो वलसाड जिल्लामां पण अत्यारे भारे वरसादने पगले तमाम तालुकाओमां वरसाद छे अने अलग अलग तस्वीरो आपने बतावी रह्या छे ज्यां डेम अने नदी नाळा छलકાયા છે। વાત હવે ભરૂચની, ભરૂચની આમલખાડી ઓવરફ્લો થઈ છે। અંકલેશ્વરના પિરામણ ગામ નજીકથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે। નેશનલ હાઈવે પરથી પિરામણ ગામને જોડાતા પુલ પરથી વરસાદી પાણી ફરી વળ્યા। માર્ગ બંધ થવાથી વાહન ચાલકો પણ અટવાયા છે। તો આ તસવીરો ભરૂચથી આવી રહી છે। ભરૂચની આમલખાડી ઓવરફ્લો થઈ છે। અંકલેશ્વરના પિરામણ ગામ નજીકથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ છે। तो डांग में पण भारे वरसाद ने पगले नदीओ गांडीतूर बनी गई छे। 24 कलाक में सापुतारा में 10.72 इंच वरसाद पड्यो छे। आहवा में लगभग 7 इंच जेटलो वरसाद छे, ज्यारे वघई में 5 इंच वरसाद, सुवीर में 4 इंच वरसाद पड्यो छे। अंबिका, पूर्णा, खापरी अने गीरा नदी में घोड़ा पूर आव्या छे। जिल्लाना 14 जेटला लो लेवल कोजवे पाणी में गरकाव छे। वैकल्पिक मार्ग नो उपयोग करवा माटे वहीवटी तंत्र नो अनुरोध। अंबिका नदी में पूर की स्थिति ने जोता नवसारी ना गामों पण प्रभावित थई शके। तो आ बुलेटिन में अत्यारे आटलू ज, रजा आपशो। नमस्कार। અંતર કાપી માતાના આશીર્વાદ કરશે। જામનગરના હાઈવે પર ઠેર ઠેર સેવાભાવીઓએ કેમ્પનું પણ આયોજન કર્યું છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ। દોઢ ઇંચ વરસાદમાં વડોદરા શહેર થયું પાણી પાણી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતું ગરનાળું પાણીમાં ગરકાવ। અલકાપુરી રેલવે સ્ટેશન રેલવે ગરનાળામાં પણ પાણી ભરાતા બંધ કરાયું, વાહન ચાલકો અટવાયા। આણંદમાં ભારે પવન સાથે કરા પડ્યા આંકલાવ, આસુદર, ઉમેટા, બામન અને ચમરા ગામમાં પવન સાથે વરસાદ। ભારે પવન અને કરા હેડલાઇન્સ ના પ્રાયોજક છે શ્રી હરિ મસાલા, રેડી ટુ કુક એટલે શ્રી હરિ મસાલા। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ભરૂચના હાંસોટમાં 5.5 ઇંચથી વધુ વરસાદ, ભરૂચના ઇન્દિરાનગર, ફુલજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા જે છે તે ભરૂચમાં જોવા મળી રહી છે। સંજય, ભરૂચમાં નદીઓની સ્થિતિ જોઈએ કે ડેમની સ્થિતિ જોઈએ તો શું એ ડેમમાંથી કે નદીઓમાંથી પણ પાણી આવી રહ્યા છે શહેરની અંદર, તેના કારણે આ સ્થિતિ વધારે વિકટ બની રહી છે? અને વહીવટી તંત્ર દ્વારા કોઈ તાલુકા કે કોઈ ગામને એલર્ટના મેસેજ આપવામાં આવ્યા હોય એવા કોઈ ઇનપુટ છે? પંકજ, જે રીતે સતત જે છે તે વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 4 કલાકથી 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે ભરૂચમાં જોવા મળ્યો છે। અને ખાસ કરીને વાત કરીએ, હવામાન વિભાગે જે આગાહી કરી છે પંકજ, કે હજુ જે છે આગામી 24-48 કલાક જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રમાં જે છે તે વરસી શકે છે। અને તેના કારણે ચોક્કસપણે જે છે તે વહીવટીતંત્ર જે છે તે એલર્ટ મોડ પર છે। અને જે પણ જે છે જે નદીઓ અને ખાસ કરીને ડેમોમાંથી જે પાણી
છોડવામાં આવતું હોય અને આ નીચાણવાળો વિસ્તાર છે એટલે આખા સિટીનું પાણી જે છે તે પંકજ આ જ વિસ્તારમાં જમા થાય છે, પરંતુ નિકાલની કોઈ વ્યવસ્થા નથી. પાણીના નિકાલની વ્યવસ્થા જો યોગ્ય રીતે કરવામાં આવે તો આ સમસ્યાનો નિકાલ ઝડપથી આવી શકે, પરંતુ આ દર વખતની સમસ્યા છે કે ભરૂચ વિસ્તારમાં આ જે કસક વિસ્તાર છે કે વરસાદી પાણીમાં ગરકાવ થઈ જાય છે જ્યારે પણ નજીવો વરસાદ પડે છે ત્યારે. સંજય, વહીવટી તંત્ર દ્વારા અથવા તો ગઈકાલથી જ મેસેજ હતા, હવામાન વિભાગે કહ્યું છે કે ભારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે, ત્યારે ભરૂચ કે દક્ષિણ ગુજરાતમાં કોઈ બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે? એનડીઆરએફની ટીમ ભરૂચના કોઈ વિસ્તારમાં ખરી? પંકજ, જે પ્રકારે વરસાદ અને ખાસ કરીને જે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને તેને લઈને ચોક્કસપણે વહીવટીતંત્ર સાબદુ થઈ ગયું છે અને જે પણ નીચાણવાળા વિસ્તાર હોય કે ત્યાંથી સ્થળાંતર કરાવવાની પણ કામગીરી જે છે તે વહીવટીતંત્ર દ્વારા જે કરવામાં આવતી હોય છે. જે રીતે ઉપરવાસમાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ પ્રકારની વધારે ખાના ખરાબી ન થાય અને તેને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી જતું હોય છે અને તે સ્થિતિ જે છે હાલ તે અત્યારે ભરૂચના વહીવટીતંત્રમાં પણ છે અને ક્યાંક ને ક્યાંક જે છે તમામ બચાવ જે ટુકડીઓ જે છે તેને પણ જે છે એલર્ટ મોડ પર રાખવામાં આવી છે, પરંતુ હાલ જે છે તે વરસાદે વિરામ લીધો છે પંકજ, અને અત્યારે વરસાદે વિરામ તો લઈ લીધો છે પરંતુ પાણી વરસાદી પાણી જે છે તે અત્યારે ભરૂચ સિટીમાં જે છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને તેને લઈને લોકોને હાલાકીનો સામનો જે છે તે પંકજ કરવો પડે. સંજય, જે ભરૂચના કોઈ નાગરિક હોય જે લોકો આ સમસ્યાથી ત્રસ્ત હોય અને જેમ કે અત્યારે પાણી ભરાઈ ગયા છે તો ઘણા લોકોને તકલીફ પડતી હશે, કારણ કે એકમાત્ર ભરૂચનો આ વિસ્તાર જ નહીં હોય, ઘણા બધા વિસ્તારો એવા હશે જે પાણી ભરાઈ જતા હશે, થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જતા હશે, તો આ નાગરિકો શું કહી રહ્યા છે? વહીવટીતંત્ર દ્વારા કોઈ કામગીરી થાય છે પ્રી મોન્સૂનની? બિલકુલ પંકજ, જે છે હું ફરી એકવાર પહેલાં આપણે આ દ્રશ્ય બતાવીશ, આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ દ્રશ્ય જ બતાવે છે કે આ જે વરસાદી પાણી દર વખતની આ પરિસ્થિતિ સર્જાય છે અને આ જ રીતે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવે છે. કેટલાક લોકો જે અહીંયા સ્થાનિક લોકો જે છે કે તેઓ અહીંયા રહી રહ્યા છે કે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું, જે લોકો જે છે અહીંયા તેઓ પાસેથી વાત કરવાનો પ્રયાસ કરીશું કે ખાસ જે રીતે આ વરસાદ ભરૂચમાં હાલ આજે વરસાદ 4 કલાકથી જે પડ્યો છે, દર વખતે આ સ્થિતિ સર્જાય છે. વરસાદ આજે આખી રાત પડ્યો છે, ટોટલ 3.5 ઇંચ ભરૂચની સ્થાનિક ચેનલના કહેવા પ્રમાણે 3.5 ઇંચ રાતના પડ્યો છે, એના હિસાબે આ જલભરાવ થયો છે. દર વર્ષે થાય છે પણ દર વખત કરતાં આ વખતે વહેલું ઉતરું છે એ પણ નક્કી છે. કેવી મુશ્કેલી પડે છે જ્યારે આ પ્રકારનું પાણી ભરાઈ જાય છે ત્યારે? મેઇન આ છે ને સિટીનું એન્ટ્રન્સ છે, ઓલ્ડ સિટીમાં જવા માટેનું આ એન્ટ્રન્સ છે, આખો રસ્તો પાણીથી ભરાઈ જાય છે દર વખતે. કયા કયા વિસ્તાર હશે અને કયા કયા સોસાયટીઓ હશે કે ત્યાં પાણી ભરાયેલા? મેઇન તો આ કસક વિસ્તાર કહેવાય છે, એન્ટ્રન્સ છે ભરૂચનું, જે ગરનાળું કહેવાય છે તે અહીંયાથી જ પાસ થાય છે. અહીંયા પ્રીતમ 1 પ્રીતમ 2 પટેલ સોસાયટી છે, આગળ જતાં મેઇન મક્તમપુર જીઈબી સી ડિવિઝન પોલીસ સ્ટેશન એ બધું આગળ છે. અચ્છા, ઉપરવાસમાંથી જ્યારે પાણી છોડવામાં આવે છે તો તે એને લઈને પાણી અહીંયા ભરાવો થઈ જાય છે, એને લઈને કઈ વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરાય? નહીં નહીં, ઉપરવાસમાંથી અહીંયા પાણી ઉપરવાસમાંથી જ્યારે નર્મદા નદીમાં છોડવામાં આવીને જે રેલ આવે છે ત્યારે અહીંયા પ્રોબ્લેમ નથી થતો, આ ફક્ત વરસાદના પાણીનો જ પ્રોબ્લેમ હોય છે અને દર વર્ષે થાય છે, પણ આ વખતે દર વખત કરતાં વરસાદ પણ વધારે પડ્યો છે પણ નીકળું પણ વહેલું છે એ વાત નક્કી છે. બિલકુલ, અન્ય જે લોકો છે તેઓ પાસેથી પણ જાણીશું, જે રીતે વરસાદ પડી રહ્યો છે અને અત્યારે વરસાદે વિરામ લીધો છે પણ પાણી જે ભરાયા છે અને તેના કારણે મુશ્કેલી સર્જાઈ છે. અમારું દેરાસર સામે છે, અમારે મંદિર જવામાં બહુ તકલીફ પડે છે, તો બી અમે જઈએ છીએ પણ અહીંયા બસો બ્લોક થઈ જાય છે, ઓટો રિક્ષા એ બધું થાય છે, જોબવાળાએ આખું ફરીને ક્રોસ કરીને જવું પડે છે, થોડી તકલીફ થાય છે પણ આ નોર્મલ છે, દર વખતે ચોમાસામાં થાય જ છે. પાણીના નિકાલની વ્યવસ્થા ઝડપથી? પાણીના નિકાલની વ્યવસ્થા બહુ ઝડપથી નથી થતી, અહીંયા ગટર છે એ બી પાછું બેક આવે છે એટલે ઉલટાનું વધારે ગંદકી ને વધારે એ બધું પ્રોબ્લેમ થાય છે. અન્ય લોકો છે પંકજ એઓ પાસેથી જાણીશું, શું કહેશો કયા કયા વિસ્તાર આજે છે? કસક વિસ્તાર તો છે પરંતુ અહીં આસપાસ તો કેટલા વિસ્તારમાં આ રીતે પાણી ભરાવો થઈ ગયો? વધારે મેઇન તો અહીંયા આગળ કસક છે, આ એરિયા છે ત્યાં જ વધારે પાણી ભરાય છે, બાકી આ તો ઢાળ પર છે એટલે અંદર પાણીનો પ્રોબ્લેમ નથી થતો. આજે સવારના જ અહીંયા મોટી બસ ફસાઈ ગઈ હતી, તો મારા હસબન્ડને ખુદ અંકલેશ્વર જોબ કરે છે,
તો એ ઘરે પાછા આવીને ફરીને આખું અંકલેશ્વર હાઈવે ભરૂચ હાઈવેથી ફરીને ગયા એટલે અંકલેશ્વર જવાના તો બહુ જ અહીંયાથી જવાનો પ્રોબ્લેમ થાય છે. અહીંયા આગળ એક ટેમ્પો ફસાઈ ગયો હતો, સવારના બસ ફસાઈ ગઈ હતી, એટલે જે જોબવાળાને બતાવો એ લોકોને બહુ તકલીફ પડી રહી છે. બિલકુલ, તો જે પંકજ જે છે ખાસ કરીને જે લોકો જે છે જોબ કરતા હોય તો અને ખાસ કરીને અંકલેશ્વર તરફ જવાનો જે આ રસ્તો જે છે દ્રશ્ય પણ ફરી એકવાર આપ જોઈ શકો છો કે જે રીતે વાહનો અહીંયા જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, પાણી જે ભરાયા છે અને તે પાણી જે છે જ્યારે પણ વરસાદ જે સિટીમાં જે રીતે ધોધમાર વરસાદ વરસે છે અને 3 ઇંચથી 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે સતત આખી રાત જે વરસાદ પડ્યો છે અને તેના કારણે આ પાણી ભરાયા છે અને લોકો જે છે કે તે હાલ અત્યારે હાલાકીનો સામનો જે છે તે પંકજ કરી રહ્યા છે. જી જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ભરૂચથી ગ્રાઉન્ડ રિપોર્ટ સંજય ટાંક મારી સાથે જોડાયા. તેમણે જણાવ્યું છે કે કસક વિસ્તાર જે સૌથી વધારે અહીંયા પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે અને અત્યારે ભારે વરસાદ પડ્યો, 4 ઇંચ વરસાદ પડ્યો અને એમાં આ કસક વિસ્તાર જે છે એ જળબંબાકાર જોવા મળી રહ્યો છે. બ્રેક બાદ આગળ વાત દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને મોટાભાગના ડેમમાં ધસમસતા પાણી આવી ગયા છે. ત્યારે હું આપને મેપના આધારે બતાવીશ કે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 2 થી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી છે. તો કયા કયા એવા વિસ્તારો છે કે જેમાં વરસાદ પડી શકે છે, તો આ તમે જોઈ શકો છો કે આજની આ સ્થિતિ છે. અત્યારે 11:20 થઈ છે અને 12 વાગ્યાની જે સ્થિતિ છે બપોરની એ કયા પ્રકારની છે હું આપને બતાવી દઉં છું. આ વલસાડ જ્યાં સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વલસાડમાં પડશે વરસાદ, હાલ પણ વરસાદ ત્યાં પડી રહ્યો છે. ત્યાર પછી ભરૂચ, રાજપીપળા, વડોદરા અને આ ખંભાત સહિતનો જે આખો વિસ્તાર મધ્ય ગુજરાતનો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે. એટલે કે આ મેપ જે છે એ આપને બતાવે છે કે આ જે રેડ છે, જે જગ્યાએ આ રેડ અને આ વ્હાઇટ દેખાય છે, આ સૌથી વધારે વરસાદ આપનારા વિસ્તારો છે જ્યાં અહીંયા સૌથી વધારે વરસાદ પડશે, જેમાં વલસાડ અથવા વ્યારા, નવાપુર, સુરત અને ત્યાર પછી અહીંયા ખંભાત, આબોદ આ જે વિસ્તારો છે સૌથી વધારે વરસાદ છે. સૌરાષ્ટ્રમાં પણ અમરેલી છે, ઉના છે, વેરાવળ છે, આ તમામ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ અહીંયા પડશે. હું આપને આવતીકાલનું પણ ચિત્ર બતાવીશ કે આવતીકાલે આ જે વાવાઝોડું છે એ ધીરે ધીરે કઈ વિસ્તારમાં જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત થઈને સૌરાષ્ટ્ર, આખા સૌરાષ્ટ્રને ગમરોડશે. એટલે કે રાજકોટ, ચોટીલા, જૂનાગઢ, ઉના, પોરબંદર, દ્વારકા, સલાયા, માંડવી, ગાંધીધામ, રાપર, આવતીકાલ સુધીનું આખું ચિત્ર મેં આપને બતાવ્યું કે જેમાં 2 દિવસ જે ભારે વરસાદ પડવાનો છે તેમાં દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત, મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી કચ્છ સહિતનો આખો જે વિસ્તાર છે એ કવર થઈ જાય છે. અને આ આખા ગુજરાતની અંદર જો કહીએ તો ઓવરઓલ ભારેથી અતિ ભારે વરસાદ આવતીકાલ સુધીમાં પડશે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડવાનો છે. હવામાન વિભાગે કહ્યું છે અને એ પ્રમાણે SDRF અને NDRFની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવેલી છે. ફરી એક વખત હું આપને આ સ્ક્રીન બતાવીશ કે કયા પ્રકારનું ચિત્ર જોવા મળી રહ્યું છે. આ જુઓ, વાવાઝોડાની સ્થિતિ આજથી લઈને આવતીકાલ સુધીની આખો જે વિસ્તાર છે સૌરાષ્ટ્રનો એ અહીંયા કવર થઈ રહ્યો છે. એનો મતલબ એ છે કે જૂનાગઢ, રાજકોટ, ચોટીલા, જામનગર, પોરબંદર, ભાણવડ, દ્વારકા, આખો વિસ્તાર અહીંયા ભારે વરસાદ પડશે. ગાંધીધામ, રાપર, ખાવડા અને માંડવી આ જે આખો વિસ્તાર છે કચ્છનો એ કચ્છમાં પણ ભારે વરસાદ પડશે. એટલે મધ્ય ગુજરાતથી સીધો આ વરસાદ જે સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડશે. અમદાવાદની અંદર જો હું આપને બતાવું તો અમદાવાદની સ્થિતિ અત્યારે આપ જોઈ શકો છો, અમદાવાદમાં પણ વરસાદની સ્થિતિ છે. હાલ પણ અત્યારે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. આ મહત્વપૂર્ણ ખબર, અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અને હવે વરસાદ શરૂ થઈ ગયો છે. ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને આજે ભારે પવન સાથે વરસાદ ફરી એકવાર શરૂ થઈ ગયો છે. તો અમદાવાદમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ગઈકાલે પણ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં સરખેજ, SG હાઈવે, પ્રહલાદનગર, બોપલ, ઘુમા, ગોતા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડું વીક થઈ અને હવે આગળ વધી રહ્યું છે ત્યારે વેલમાર્ક લો પ્રેશર બની અને વિદર્ભ અને તેના નજીકના એરિયા ઉપરથી પસાર થઈ રહ્યું છે. આ વેલમાર્ક લો પ્રેશર છે તે અરબી સમુદ્ર તરફ જશે અને તેની અસર છે ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. આપણે આ દ્રશ્યો પણ બતાવવા માંગીશ.
કે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં છે અત્યારે પવનની ગતિ છે તે તેજ થઈ ગઈ છે, વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, વરસાદી માહોલ છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, સાથે જ જે અન્ય વિસ્તારો છે ત્યાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલે પણ ભારે વરસાદ રહેશે એટલે કે 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ જ સિસ્ટમ નબળી પડતાની સાથે જ જે વરસાદી માહોલ છે, વરસાદનું જોર છે તે ઓછું થતું જોવા મળશે. પરંતુ જે રીતે વેલમાર્ક લો પ્રેશર એરિયા બન્યા છે અને તેની અસર છે તે સમગ્ર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. અમદાવાદ શહેર સહિત અન્ય વિસ્તારોમાં પણ જે પવનની ગતિ છે તે તેજ થઈ રહી છે અને અત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે જ્યારે વેલમાર્ક લો પ્રેશર એરિયા છે તે આવતીકાલે અરબી સમુદ્રમાં જશે અને અરબી સમુદ્રમાંથી ફરી એક વખત ડિપ્રેશન બનવાનું અનુમાન છે. વિભા પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.